જામનગર શહેરમાં થોડા દિવસ પહેલા ઓસવાર કોલોનીમાં રહેતા એક પ્રોફેસરના ઘર પર મોડી રાત્રિએ થયેલ ફાયરિંગ બાદ પોલીસ હરકતમાં આવીને સઘર્ષ ચેકિંગ હાથ કરી એસઓજી અને એટીએસસીના સંયુક્ત ઓપરેશનમાં ફરાર એવા બે આરોપીને ઝડપી લઈ કાયદાનું ભાન કરાવ્યું. જામનગરના ઓસવારથી વિસ્તારમાં પ્રોફેસર ડોક્ટર રાજાણીના બંગલામાં રહેલ કાર પર ફાયરિંગના કેસમાં જયેશ પટેલ અને ભાજપના કોર્પોરેટર અતુલ ભંડેરીનું નામ ખોલ્યા બાદ આ ફાયરિંગ કરનાર કોણ તે દિશામાં પણ પોલીસે તપાસ કરતા સફળતા મળી છે અને પ્રોફેસરને ભયમાં મૂકવા તેની કાર પર ફાયરિંગ કરનાર કુખ્યાત ઇકબાલ ઉર્ફે બાઠીયો અને દાઉદ ઉર્ફે દાવલોનો પોલીસ ઝડપી પાડ્યા અને આરોપીઓ સામે આઈપીસી કલમ 386, 507, 120 બી તથા આર્મ્સ એક્ટ કલમ 25(1)(b) એજીપી એક્ટ 135 મુજબ ગુનો નોંધીને વધુ પૂછપરછ હાથ ધરેલ. જામનગર એસઓજી અને એટીએસના સંયુક્ત ઓપરેશનમાં ફરાર એવા બંને આરોપીને ઝડપીને અદાલતમાં રજૂ કરીને 3 દિવસના રિમાન્ડ લીધા છે. ફાયરિંગના કોના ઇશારે કરવામાં આવ્યું, પહેલાં પણ કોઈ ગુના આચર્યા છે કે નહીં, નાસી જઈને ક્યાં રહ્યા હતા ને કોને આશરો આપ્યો હતો વગેરે તમામ બાબતોની રિમાન્ડ દરમિયાન પૂછપરછ કરવામાં આવશે, જેની અનુસંધાને જામનગર એસપી શરદ સિંઘલે પત્રકાર પરિષદ સંબોધી હતી. હર્ષલ ખંડેરિયા, ZS TV, જામનગર. ચાર્જ PSI અને ગોજીઆઈ LCV PSI બધાની અલગ અલગ ટીમો બનાવી, બધા CCTV ચેક પણ કર્યા અને CCTV ચેક કર્યા તો અમે 2-3 એવા CCTV ફૂટેજ મળ્યા જેમાં એનો ક્લિયર ફેસ આવતો હતો. તો અમે જ્યારે આપણા ગુનાહિત રિપોર્ટ ચેક કરાયો તો એમાં 2 જણાનું નામ ખુલ્યું, જેમાં એક બાલ બાઠીયો જો ફાયરિંગ કરે છે અને એના સાથે જો હતા દાઉદ ઉર્ફે દેવલો, બંનેનો જામનગરમાં ગુનાહિત ઇતિહાસ છે. ઇકબાલ બાઠીયોની વિરુદ્ધમાં 16 શરીર સંબંધી ગુનાઓ લડી જામનગરમાં ભૂતકાળમાં ગયો અને ફાયરિંગ કર્યા પછી આ લોકો ભાવનગર ભાગી ગયા. ભાવનગરમાં એને એક મોબાઈલ ચેન્જ કર્યો તો પણ અમે એક ઇનપુટ મળ્યો કે આ અમદાવાદ જઈને ત્યાં બીજા રાજ્યમાં ભાગવાનું હતું. ત્યારે અમને એટીએસ DIG માનસુ શુક્લા સાહેબનો સંપર્ક કર્યો અને સાહેબે PB રોજિયા DSP એટીએસની ટીમ બનાવી અને ત્યાં ઉજાલા સર્કલ પાસે બનેનું ઉપાડવામાં આવ્યું.